લોકસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે ગુજરાતમાં આગામી તબક્કાના મતદાન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મતદારો બહોળા પ્રમાણમાં મતદાન કરે તે માટે વહીવટી તંત્ર તમામ પ્રયાસો કરી રહ્યું છે. મતદાન જાગૃતિ માટે કેટલાક પ્રોગ્રામ પણ ગોઠવવામાં આવ્યા છે. વડોદરામાં બે કલાકારોએ એક કલાકૃતિ તૈયાર કરી છે. કલાકારોએ 543 જેટલી ખુરશીઓની મિની પ્રતિકૃતિ બનાવી છે. તો બીજી તરફ તમામ ધર્મના અને સંસ્કૃતિના લોકો સમૂહમાં ખુરશી લઈને આવતા હોય તેવી પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે. મતદારો પોતાના મતનું મહત્વ સમજે તે માટે આ કલાકારોએ છેલ્લા 6 મહિનાથી અથાગ પરિશ્રમ કર્યો છે. આર્ટ ઇન્સ્ટોલેશનની મુલાકાતે આવનાર મુલાકાતીઓમાં પણ આર્ટવર્કને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુલાકાતી મતદાનનું મહત્વ સમજી શકે તે માટે ઓડિયો ઇફેક્ટ દ્વારા સમય કવિતા પણ સંભળાવે છે અને ચૂંટણી એ એક બદલાવનો ગાળો છે તેવી સૂચિત શિખામણ પણ આપે છે. હાલ તો વડોદરાના અલકાપુરીમાં આવેલ સર્જન આર્ટ ગેલેરીમાં બનાવેલ આ આર્ટ ઇન્સ્ટોલેશનની મુલાકાતે શહેરીજનો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. લોકસભાનું જે ઇલેક્શન થઈ રહ્યું છે એના બેઝ ઉપર આખો આ કન્સેપ્ટ છે અને આખું 543 ખુરશીનું આખું ઇન્સ્ટોલેશન છે અને એ આખો ભાર જનતા ઉપર આખું ઉઠાવી રહી છે. એ આખું રિપ્રેઝેન્ટ કર્યું એ ડાયરેક્ટલી તમે જોઈ શકો છો અને એની સાથે આપણા ઇન્ડિયાના દરેક સ્ટેટના બધા લોકોને રિપ્રેઝેન્ટ કર્યા છે કે જે સેલિબ્રેટ પણ કરે છે અને એક મેસેજ થ્રુ પણ કરી રહ્યા છે કે મેક્સિમમ લોકો વોટિંગ કરે અને એ મતદાનના દિવસે મેક્સિમમ એનું વોટિંગ કરવા જાય લોકો. આને જોઈને એવું લાગે છે કે વાતને બહુ સીધી રીતે સમજાવાઈ છે કે મતદાન કેમ કરવું એનું એક એકદમ સામે જ રીઝન ખબર પડી રહી છે. ઘણા લોકો શું મતદાન કોઈના કહેવા પર કરી દેતા હોય છે કે વોટ આપવો જોઈએ અને આને આપવો જોઈએ, જઈને આપી દે. પણ આને જો સામાન્ય પબ્લિક પણ જોવા આવે તો એને કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય કે જો અમે મતદાન આપીએ છીએ તો દરેક વ્યક્તિ એક ખુરશી પર જે આજે અમે જે નેતાને લાવીએ છીએ તો દરેક વ્યક્તિ એની પાછળ કેટલો જવાબદાર છે એ એને સમજ પડશે.